બાબર ખાતે જૈન સાધ્વીજીની છેડતીની ઘટના. બાબર ખાતે જૈન સાધ્વીજીની છેડતીની ઘટના બનતા બાબર જૈન સમાજમાં રોષ જોવા મળ્યો હતો. આદરોદ બાબરના રોલિયાનગર પાસે ખેતરમાં બપોરના સમયે સાધ્વીજી લઘુશંકા જવા ગયા હતા, જ્યાં અચાનક બે શખ્સો આવી સાધ્વીની છેડતી કરવાની કોશિશ કરતા સાધ્વીજી દ્વારા બૂમાબૂમ કરાતા લોકો ભેગા થતા બંને શખ્સો ભાગી છૂટ્યા હતા. બાદમાં સાધ્વીજી દ્વારા જૈન સંઘને વાત કરવામાં આવતા તાત્કાલિક જૈન સમાજના લોકો એકત્રિત થયા હતા. બાબર જૈન સમાજના આગેવાનો પોલીસ સ્ટેશને દોડી આવ્યા. બાબર પોલીસ મથકે પોલીસને લેખિત જાણ કરાતા પોલીસ દ્વારા લેખિત લઈ પોલીસ દ્વારા તપાસના ચક્ર ગતિમાન કરાયા. જૈન સંઘ દ્વારા ધર્મનું રક્ષણ થાય તેમજ આવું કૃત્ય કરનાર શખ્સોને પોલીસ દ્વારા તાત્કાલિક પકડવા માંગ કરી તેમજ બાબરમાં આવી ઘટના બનતા બાબરના અન્ય સમાજના આગેવાનોએ આ ઘટનાને વખોડી કાઢી તેમજ તાત્કાલિક પોલીસ તપાસ કરી આરોપી પકડાય તેવી બાબતના નગરજનોની માંગ હતી. મારું નામ સંદીપ કુમાર રમણદાસ ગઢેચા, વજાપુર માજી સરપંચ. અત્યારે બાબર જૈન સંઘમાં જે સાધ્વીજી મહારાજ ઉપર રાક્ષસી કૃત્યવાળાએ જે હીન કૃત્ય કર્યું છે તેનાથી અમારો જૈન સમાજ સંપૂર્ણ દુઃખની લાગણી અનુભવે છે અને આવા તત્વોને તાકીદે જેલના સળિયે પાછળ ધકેલીને દુનિયાને યાદ રહે તેવો એમને સજા કરવી જોઈએ તેવું અમારું જૈન સમાજનું માનવું છે અને એવી મારી માંગ છે. બાબરની અંદર મહારાજ સાહેબ જોડે જે ઘટના બની એને અમે વખોડીએ છીએ અને એની ભયંકર નિંદા કરીએ છીએ અને જે આરોપી છે ભાગી ગયા છે એ હર હાલતમાં 12 કલાકની અંદર પકડી લાવે એવી અમે રજૂઆત કરીએ છીએ અને આ બાબર પોલીસ અને બાબર ગામ માટે પણ સારું છે, નહીં તો બાબર ગામ માટે પણ આ એક કલંક છે. આજ રોજ બપોરે 2 વાગ્યાના અરસામાં સાધ્વીજી મહારાજ સાહેબ ઠલ્લે જવા એટલે વાડામાં ગયા હતા, ત્યાં કોઈ 2 છોકરાઓ, એક વ્હાઇટ શર્ટ પહેરેલો હતો અને એક ભૂખરા કલરનું ચેક્સનું પેન્ટ શર્ટ પહેરેલું હતું. આ લોકોએ છેડતીના પ્રયત્ન કર્યા પણ મારા સાહેબની બૂમાબૂમ થવાથી કોઈ લોકો આવી જવાથી ભાગી ગયા છે. એ લોકો આના માટે સત્વરે તાત્કાલિક પગલાં લઈ વહેલામાં વહેલી તકે આવા અનિષ્ટ તત્વોને જલ્દીમાં જલ્દી પકડાય અને એ લોકોને સજા થાય તેવો જૈન સમાજ ઈચ્છે છે. આજે બાબર ધર્મનગરી કહેવાય અને આ ધર્મનગરીની અંદર આવું બને એ બિલકુલ શોભાસ્પદ નથી.